હાય એવરીવન, આઈ હોપ તમે બધા મજામાં છો, સેફ છો અને હેલ્ધી છો. મારું નામ છે મૈત્રી શાહ અને આજે હું ફરી તમારા માટે એક વ્લોગ શૂટ કરું છું. મને ઘણા બધા જણે ઇન્સ્ટાગ્રામ પર કીધું હતું કે પ્લીઝ એક ડેલી રૂટીનનો વ્લોગ બનાવો કે તમે દિવસમાં શું કરો છો, તમારી ડેલી લાઈફ કેવી છે. સો આજે એ શેર કરીશ તમારી જોડે. અને એ શેર કરવા પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. અને જો તમને મારું વ્લોગ જોઈને મજા આવે તો ઓફકોર્સ લાઈક, કમેન્ટ અને શેર કરજો. સો અહીંયા વાગ્યા છે 8 અને ધ્રુવેન ઓફિસ માટે નીકળી ગયો છે અને વર્ક ફ્રોમ ઓફિસ છે. હું સવારે આજે શૂટ નહીં કરી શકી કેમકે અમે થોડું લેટ ઉઠ્યા હતા, એટલે મને થોડું જલ્દી એનું લંચ પેક કરવાનું હતું અને બ્રેકફાસ્ટ બતાવવાનો હતો. સો એ આજે શૂટ નથી થયું, પણ મોસ્ટ લાઇકલી હું કાલે સવારે એ શૂટ કરવાની ટ્રાય કરીશ. સો હું ટ્રાય કરીશ કે હું તમને એકચ્યુઅલી 24 આવર્સનો આખો વ્લોગ બતાવું, બટ લેટ્સ સી કેટલું કરી શકું છું. સો 8 વાગી ગયા છે અને હવે હું મારા વર્ક ડેસ્ક પર જઈશ, કામ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં તમને બતાવી દઉં કે હું મારા વર્ક ડેસ્ક પર એક તો ડ્રાય ફ્રૂટ્સ લઈ જાઉં છું. આમાં છે અખરોટ, બદામ અને કાળી દ્રાક્ષ. હું જનરલી આ બધું સોક કરીને પણ ખાઉં છું, પણ બીકોઝ મેં ગઈકાલે સોક નહોતું કર્યું, સવારથી સોક નહોતું કર્યું, સો આજે એમ જ રો ખાઈ લઈશ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાણીની આખી બોટલ. સો હું હમણાં એકચ્યુઅલી 2-2.5 કલાક તો કામ કરીશ અને પછી હું શાવર લઈશ અને રેડી થઈશ. હું 10-11 વાગ્યા બાજુ શાવર લઉં છું. એ પહેલાં કેમકે સવારે મારે થોડા ઇમેલ્સના રિપ્લાય આપવાના હોય છે અથવા સવારે મારે થોડું કામ પતાવવાનું હોય છે, સો સૌથી પહેલાં એ કરું છું અને પછી આગળ બીજું કરું છું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હું ટ્રાય કરું કે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ મારા 7:30 to 8:30 વચ્ચે અથવા મારા 7 AM to 9 AM વચ્ચે શેર કરી લઉં. સો મેં ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર આજની પોસ્ટ શેર કરી દીધી છે. થોડું એડવાન્સમાં પ્લાનિંગ ચાલે છે, જેમ કે 1-2 દિવસમાં પહેલાંથી કોન્ટેન્ટ પ્લાન્ડ હોય અને બનાવીને રેડી રાખું છું. સો આઈ જસ્ટ હેવ ટુ પોસ્ટ ઇટ. સો ઇન્સ્ટાગ્રામનો કોન્ટેન્ટ થઈ ગયો છે પોસ્ટ અને હવે લેટ્સ ગો ઓન ધ વર્ક ડેસ્ક. સો હું મારા વર્ક ડેસ્ક પર આવી ગઈ છું અને સૌથી પહેલાં તો હું તમને કહીશ કે હું એક રૂટીન શું ફોલો કરું છું. આ એલોવેરા છે, આ મને પ્રમોશન માટે આવ્યું હતું પ્રોડક્ટ, બટ ઘરમાં એલોવેરાનું પ્લાન્ટ પણ છે અને બીજું પતંજલિ એલોવેરા પણ છે. સો બેઝિકલી હું કામ કરવા બેસું પછી હું ફેસ પર એલોવેરા લગાવું જ છું. એલોવેરા ઇઝ ઓફકોર્સ ગુડ ફોર સ્કિન. મારી થોડી એક્ને પ્રોન સ્કિન છે, હમણાં એક્ને છે પણ એટલે પણ એલોવેરા લગાવું છું. અને બેઝિકલી ફેસ પર કંઈ ને કંઈ લગાવીને નાવા જાઉં તો ઇટ ફીલ્સ ગુડ સ્કિન. એક રીતે સ્કિનને થોડું નર્ચર પણ કરી લેવાય અને પેરેલલી કામ પણ થઈ જાય અને 1-2 કલાક મસ્ત એલોવેરા ફેસ પર રહે એટલે અંદર સ્કિનની અંદર પેનિટ્રેટ પણ થઈ જાય છે. સો આ એલોવેરા અને એલોવેરા લગાવવાથી કંઈ સ્ટિકી કે એવું કંઈ ફીલ નથી થતું, સો ઇટ્સ ગુડ. અને વિન્ટર હોય તો હું ફેસ ઓઇલ લગાવું છું, બટ હજી અહીંયા વિન્ટર સ્ટાર્ટ નથી થયું, સો એલોવેરા ઇઝ ગુડ ફોર સ્કિન એટલે એલોવેરા. સો હવે હું સ્ટાર્ટ કરીશ કામ. સૌથી પહેલાં તો મારે કોન્ટેન્ટના સબમિશન આપવાના છે, કોન્ટેન્ટ રાઇટિંગનું થોડું ઘણું સબમિશન આપવાનું છે આજે, બટ કામ કરું છું ત્યાં સુધી હવે રેકોર્ડ નહીં કરીશ બીકોઝ આઈ નીડ ટુ ફોકસ. હેલો ગાઈઝ, 11:05 થઈ ગયા છે. એકચ્યુઅલી આજે મેં એકદમ ડિસ્ટ્રેક્શન વગર કામ કરવાની ટ્રાય કરી, ફોન મેં દૂર રાખ્યો હતો એટલે મારે જેટલું પતાવવાનું હતું એટલું પતી ગયું. આઈ એમ સો હેપી બિકોઝ વચ્ચે અમુક દિવસ એવા થઈ જાય છે જ્યાં મારી એવી હેબિટ થઈ જાય છે કે હું ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં છું અને ફોન યુઝ કરવા માંડું છું, બટ આજે સ્પેશિયલ મેં ફોન દૂર રાખ્યો હતો. સો ગાઈઝ, આઈ હેવ ટેકન શાવર, મેં નાહી લીધું છે અને હવે હું તમને આજે મારો સ્કિન કેર રૂટીન પણ બતાવી દઈશ. હું સવારે અને સાંજે ફેસ વોશ કર્યા પછી એક પ્રોપર સ્કિન કેર રૂટીન ફોલો કરું છું કેમકે એ મને મારી સ્કિન એસ્થેટિશિયને સજેસ્ટ કર્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું એપ્લાય કરીશ પોલર્સ ચોઈસનું વાઇટામિન સી. હવે એકચ્યુઅલી હું તમને એમ નહીં કહીશ કે તમે પણ આ ટ્રાય કરો બિકોઝ આ મને રેકમેન્ડ કર્યું છે. સો ડેફિનેટલી યુ કેન ગેટ ઇન ટચ વિથ અ સ્કિન એસ્થેટિશિયન અથવા તમે જે પણ નોર્મલ લેવલનું વાઇટામિન સી હોય એ તમે યુઝ કરી શકો છો. સૌથી પહેલાં હું આ યુઝ કરીશ. નેક્સ્ટ ઇઝ અંડર આઈ ક્રીમ, જે હું યુઝ કરું છું આર્ટિસ્ટ્રીનું. આ એમ્બેનું છે, અંડર આઈ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. આ મારી પાસે હતું સો આઈ એમ યુઝિંગ ધીસ પી સાઇઝ અમાઉન્ટ, આટલું જ લેવાનું છે અને એને સર્ક્યુલર મોશનમાં નેક્સ્ટ
થોડું આઈ ક્રીમ બરાબર સેટલ થઈ જાય પછી ફેસ ક્રીમ આ સેરાવેનું છે ફેશિયલ મોઇસ્ચરાઇઝિંગ લોશન એએમ વિથ સનસ્ક્રીન આની અંદર SPF 30 છે સો આ પણ મને મારી એસ્થેટિશિયને સજેસ્ટ કર્યું હતું બેઝિકલી સનસ્ક્રીન ઇઝ ઇમ્પોર્ટન્ટ હું પહેલાં અવિનોનું સનસ્ક્રીન યુઝ કરતી હતી બટ આફ્ટર શી સજેસ્ટેડ સો સેરાવીનો આ ફેસ ક્રીમ યુઝ કરું છું જે AM છે દેટ ઇઝ ફોર ધ ડે ટાઈમ અને એની અંદર સનસ્ક્રીન છે જ એટલે અલગથી અપ્લાય કરવાની જરૂર નથી સો આટલું લઈશ અને ઓલ ઓવર ધ નેક અને ફેસ તમે ઘરમાં જ રહેતા હો તો પણ સનસ્ક્રીન યુઝ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઘરના વિન્ડોમાંથી અથવા બાલ્કનીના ડોરમાંથી પણ સનલાઇટ અંદર આવે છે સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે ઇન્ડોર હો કે આઉટડોર યુ અપ્લાય સનસ્ક્રીન ઓન યોર ફેસ અને લાસ્ટ લિપ બામ વેસેલિનનો લિપ બામ છે મને એકચ્યુઅલી લિપ બામ પણ સનસ્ક્રીનવાળું જોઈતું હતું સો દેટ પિગમેન્ટેશન પ્રિવેન્ટ થાય લિપ્સ પર અને લિપ્સના આજુબાજુના એરિયામાં બટ મને હમણાં મળ્યું નહીં હતું સ્ટોરમાં સો આઈ જસ્ટ ગોટ અ નોર્મલ વેસેલિનનું લિપ બામ એડવાન્સ હિલિંગ વ્હાઇટ પેટ્રોલિયમ લિપ પ્રોટેક્ટન્ટ માં કંઈ ફેન્સી નથી બટ જો તમને સનસ્ક્રીનવાળું મળે અને સ્પેશિયલી જે આપણી ઇન્ડિયન સ્કિન છે આપણામાં ઘણા લોકોના લિપ્સ પણ પિગમેન્ટેડ હોય છે મારા છે થોડા પિગમેન્ટેડ સો ઇટ્સ બેટર ટુ અપ્લાય સનસ્ક્રીનવાળું લિપ બામ દેટ્સ વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ વિચ આઈ એમ ગોઇંગ ટુ બાય અગેન સો બસ આ હતું મારું મોર્નિંગ સ્કિન કેર હવે હું પહેલાં ભગવાનનો દીવો કરી લઈશ અને પછી લંચ બનાવીશ સૌથી પહેલાં હું રોટલી બનાવી દઈશ સો ભીંડાનું શાક મેં બનાવેલું જ હતું ભીંડાનું શાક છે અને દાળ બનાવી હતી ગઈકાલે થોડી વધી છે પણ એકચ્યુઅલી ભીંડાની રોટલી એકલું નથી ભાવતું સો દાળ થોડી વધી હતી એ મેં રવા દીધી હતી અને પહેલાં હું લોટ બાંધી દઈશ લંચ કરીશ સો બેઝિકલી મારું ડેઇલી રૂટીન આવું છે કે આફ્ટર 12 o'clock, 12 to 1, 1:20 હું લંચ બનાવું લંચ કરું સવારના અને લંચના વાસણ કરું બધા વાસણ ગોઠવું સો બેઝિકલી ટિપિકલ કહીએ ને ઘરનું કામ એ ફિનિશ કરું છું સો આ લોટ બાંધી દઈશ સૌથી પહેલાં 2 કે 3 રોટલી દેટ્સ ઇટ મને બહુ મન નથી થતું ભીંડાનું શાક ખાવાનું બટ હેવ ટુ ઈટ સો આ કરી દઈશ ધ્રુવિન પણ સેમ લંચ લઈ ગયો છે એ ઇનફેક્ટ ફ્રૂટ્સ પણ જોડે લઈ ગયો છે છાશ ફ્રૂટ્સ રોટલી શાક અને આઈ થિંક સેલડ પણ યા એટલું લઈ ગયો છે સો પહેલાં હું આ બાંધી દઈશ લોટ રોટલીનો લોટ થઈ ગયો છે બસ મસળી દઉં છું એને બરાબર આ વીક અમારું એકચ્યુઅલી બહુ જ ટાઈટ છે ધ્રુવિનને 1-1 કલાક ઓફિસમાં એક્સ્ટ્રા કરવાનો છે કેમ કે અમે ફ્રાઇડે ટુ મંડે એક મિની વેકેશન પર જઈએ છીએ સો હી ઇઝ ગોઈંગ ટુ કવર એક્સ્ટ્રાસ પ્લસ એના ડાન્સ ક્લાસીસ છે સો ઓલમોસ્ટ આ વીક હું તમને કહું ને તો એ ઘરે ખાલી જમવા જ આવે છે ઓફિસથી આવે છે અને બસ જમીને તરત નીકળી જાય છે અને પછી સીધા આવીને એ આવે છે સીધો 10:30 બાજુ અને દેન સૂઈ જાય છે એટલે મંડે ટુ થર્સડે આ વીક અમારું બહુ જ હેક્ટિક છે પણ વી આર ટેકિંગ અ બ્રેક પછી એટલે ઇટ્સ ગુડ સો આઈ એમ એક્સાઇટેડ ફોર ધ વેકેશન અમે લોકો ઘણી રોટલી ખાય સ્પેશિયલી ધ્રુવિન બિકોઝ એ બ્રેકફાસ્ટમાં પણ રોટલી ખાય લંચમાં પણ એટલીસ્ટ 3 ડેઝ અ વીક તો રોટલી શાક લઈ જાય છે સો હવે આમ એકદમ હાથ બેસી ગયો છે રોટલી પર આઈ રિમેમ્બર હું જ્યારે ઇનિશિયલી આવી હતી ત્યારે સ્ટાર્ટિંગમાં મને રોટલી કરવામાં બહુ જ ટાઈમ લાગતો હતો કેમકે એટલી બધી ટેવ નહીં હતી રોટલીઓ કરવાની બટ હવે મસ્ત સ્પીડ આવી ગઈ છે એવું હું નહીં ધ્રુવિન પણ કહે છે એટલે મને જાતે પોતાની તારીફ ન કરવી બટ ધ્રુવિન પણ કહે છે એટલે મેં તમને કહી દીધું
સો આજે હું છાશ નથી બનાવવાની લંચ જોડે, પણ હું લસ્સી બનાવું છું કેમ કે મને કંઈક સ્વીટ પીવાની ઈચ્છા છે અને ભીંડા એટલા બધા નથી ભાવતા. સો અને કોઈ ઘરમાં મીઠાઈ નથી અથવા ફ્રૂટ પણ નથી, કેળા સ્પેશિયલી, એટલે થોડું ગળે ઉતારવા માટે લસ્સી બનાવું છું. પણ આ દહીં થોડું ઢીલું થઈ ગયું છે, સો ફોર લસ્સી થોડું થીક દહીં જોઈએ, એટલે ગોપી દહીં. સો દહીં લઈ લઈશ, મસ્ત ભરી ભરીને દહીં લીધું છે મેં, અને મલાઈ. મને લસ્સીમાં મલાઈ બહુ જ ભાવે છે. આ પણ ગોપી મલાઈ છે જે તમને કોઈ પણ ઇન્ડિયન સ્ટોરમાં મળી જશે, અને મલાઈવાળી લસ્સી સ્પેશિયલી ઇન્ડિયામાં જે બને છે તો અલ્ટિમેટ બને છે, કેમ કે ઘરની મલાઈ હોય છે એટલે. સો ઓલમોસ્ટ એક ચમચી જેટલું મલાઈ લઈ લઈશ, અથવા કદાચ વધારે પણ લઈશ, વધારે લઈશ જ ડેફિનેટલી. મિનિટ હાફ અને શુગર, લસ્સીમાં તો શુગર આવે જ, સો 2 સ્પૂન શુગર, કેમ કે મને સ્વીટ જોઈએ છે. આઈ ડોન્ટ કેર કેટલું સ્વીટ ખાવું જોઈએ, નહીં ખાવું જોઈએ, જે ભાવે એ ખાઈ લેવાનું, ગમે તે રીતે ઉતારી લેવાનું. લેટ્સ ફર્સ્ટ ટેસ્ટ, કેમ કે ખાંડ ઓછી હશે તો મને નહીં ભાવશે. સો આજે મારું લંચ રોટલી, ભીંડા, દાલ અને લસ્સી અને અથાણું. કેમ કે ફોર સમ રીઝન આજે મને ભીંડાનું શાક ખાવાનું બિલકુલ મન નથી થતું, બટ વેસ્ટ ડેફિનેટલી નથી કરવું અને થોડું ખાવું પણ જરૂરી છે શાક રોટલી. સો ખાઈ લઈશ અને પેરેલલી જોઈ લઈશ અનુપમા. સો બધું ક્લિનિંગ થઈ ગયું છે, લંચ થઈ ગયું છે અને હવે હું પાછી કામ કરવા બેસીશ. બટ સો આઈ એમ બેક એટ માય વર્ક ડેસ્ક, અને સૌથી પહેલાં તો હું આ બટર, બોડી બટર છે જેનો હું બોડી બટર તરીકે નહીં હેન્ડ ક્રીમ તરીકે યુઝ કરું છું, બિકોઝ વાસણ કરવાથી હાથ બહુ ડ્રાય થઈ જાય છે. એટલે અમુક વસ્તુઓ મેં મારા રૂટીનમાં એકદમ સેટ કરી દીધી છે, સ્પેસિફિકલી એલોવેરા લગાવવું કે પાણી રેગ્યુલરલી પીવું કે ડ્રાય ફ્રૂટ્સ ખાવા અથવા આવી રીતે હેન્ડ ક્રીમ કે જે સેલ્ફ કેરની વસ્તુ હોય એ મેં સેટ કરી દીધી છે, એટલે કરું છું રેગ્યુલરલી. નહીં તો લોંગ રન પર હાથ બહુ ડ્રાય થઈ જાય છે અને એક બ્લેકનેસ આવી જાય છે હાથ પર, સ્પેસિફિકલી જો ગરમ પાણીથી હાથ ધોતા હોય તો હાથ કાળા જ થઈ જાય છે, એટલે હેન્ડ ગ્લોવ્સ પણ યુઝ કરવા જોઈએ. અને આ થોડું મસાજ કરી દઈશ અને હવે હું એકચ્યુઅલી સ્ટડી કરીશ. સો મેં કોચિંગના એક પ્રોગ્રામમાં એનરોલ કર્યું છે, સિમ્બાયસિસનો કોચિંગનો પ્રોગ્રામ છે. મને હંમેશાથી લાઈફ કોચ બનવું હતું અને એની સાથે સાથે હું એક સ્પેશિયલાઇઝેશન પણ કરું છું. સો મારો ક્લાસ એવરી ટ્યુઝડે અને વેનસડે હોય છે, આજે ટ્યુઝડે છે અને આજે સાંજે મારો ક્લાસ છે, ઓલમોસ્ટ 7:30 PM એકોર્ડિંગ ટુ PST. એટલે હું સ્ટડી કરી લઈશ થોડું, ઓલમોસ્ટ 2 કલાક સ્ટડી કરીશ અને પછી હું ઇન્સ્ટાગ્રામનો પોસ્ટ થોડા ડિઝાઇન કરીશ, એટલે હું તમને બતાવીશ હું કેવી રીતે એકચ્યુઅલી ડિઝાઇન કરું છું. અને નોર્મલી મારું જે ડેઈલી રૂટીન છે એમાં ક્યાં તો કોઈને કોઈ મીટિંગ્સ હોય, ક્યાં તો કોઈને કોઈ કન્સલ્ટેશન કોલ હોય, આજે કંઈ જ નથી. એક દિવસ હું એવો રાખું છું જે કમ્પ્લીટલી ફ્રી હોય, જેનાથી હું થોડું સ્ટડી પર ફોકસ કરી શકું અને પેન્ડિંગ કામ પતાવી શકું. બટ બેઝિકલી 3 to 4 hours નિયરલી હું કોન્ટેન્ટ રાઇટિંગ, જે મારા સબમિશન્સ હોય એના પર ફોકસ કરું છું, 2 કલાક સ્ટડી કરું છું અને ક્યાં તો યુટ્યુબ વિડીયોઝ આવે તો શૂટ કરવાના હોય તો એ કરું છું. હમણાં 2 વીકથી મેં યુટ્યુબને થોડું સાઈડ પર રાખ્યું છે, સ્પેસિફિકલી વિઝડમ ટોક્સ હું બિલકુલ નથી મૂકતી, કેમ કે એ હું નેક્સ્ટ વીકથી ફરી સ્ટાર્ટ કરીશ. કંઈક અમને લોકો વિચારે છે કે નવી રીતનો કયો કોન્ટેન્ટ લાવી શકું વિઝડમ ટોક્સ માટે, સો એ વસ્તુ હજી 2 વીક માટે મેં પોઝ કરી છે. સો આઈ એમ બેક, મારું સ્ટડી પતી ગયું છે અને મને એટલી બધી ઊંઘ આવતી હતી એટલે તમે જોઈ શકો છો કે પાછળ ઇસ્ત્રીનું પડ્યું છે. સો બેઝિકલી એવું થયું કે મારા આજનું જે સ્ટડી મોડ્યુલ હતું એમાં મારે ઓડિયો સાંભળવાનો હતો 1.5 કલાકનો, અને મારાથી ઓડિયો એકચ્યુઅલી બિલકુલ નહીં સંભળાય. મને કોઈ વાંચવા આપે તો હું આરામથી વાંચી શકું, બટ મારે સાંભળવાનું હોય તો મને ઊંઘ જ આવી જાય. સો 1.5 કલાકનો ઓડિયો પત્યો પછી મને થયું કે
હવે જો મારે આગળ કામ કરવું હશે તો મારે કંઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી પડશે, એટલે આયન કરી લીધા ધ્રુવિનના કપડાં. બહુ બધા કપડાં ભેગા થઈ ગયા છે, આયનિંગ ઇઝ સમથિંગ આઈ ડોન્ટ લાઈક ઇટ ઓલ, બટ કરવું તો પડશે. સો એ કરી લીધું. હવે હું સૌથી પહેલાં તમને બતાવીશ કે કોન્ટેન્ટ કેનવામાં કેવી રીતે બનાવું છું, અને પ્લસ આજે ફાઇનલી હું એક ફની વિડીયો પોસ્ટ કરીશ. આઈ ડોન્ટ નો તમને લોકોને ફની લાગશે કે નહીં, બટ એ ઇન્સિડન્ટ અમારા બે વચ્ચે ઘણી વાર એમ જ મસ્તી મસ્તીમાં થઈ જાય છે. તો રિસેન્ટલી પણ થયું હતું, તો અમે લોકો એને શૂટ કરી દીધું છે, રેકોર્ડ કરી દીધું છે. સો એના માટે આઈ વિલ ફ્લિપ માય સ્ક્રીન. સો સૌથી પહેલાં હું જઈશ કેનવામાં, canva.com. એની અંદર છે ને બહુ બધી ડિઝાઇન્સ ઓલરેડી અવેલેબલ છે જ, બટ મને હવે નવું ટેમ્પલેટ જોઈએ છે. સો વોટ આઈ વિલ ડૂ કે હું જઈશ ટેમ્પલેટમાં અને હું ચૂઝ કરીશ ઇન્સ્ટાગ્રામ પોસ્ટનું ટેમ્પલેટ, કેમ કે હું એઝ અ પોસ્ટ મૂકવાની છું. અગર હું એઝ અ રીલ મૂકવાની હોત તો હું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કન્સિડર કરતી, કેમ કે એ રીતે એનું આવું રેક્ટેંગલ ફોર્મેટ આવતે, મને હમણાં સ્ક્વેર ગ્રીડ જોઈએ છે. સો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, અને મારી પાસે એકચ્યુઅલી ઘણા બધા ટોપિક્સ લખેલા જ છે કે મારે કોન્ટેન્ટ શેના પર બનાવવાનો છે. સો હું રિવર્સ પ્રોસેસ પહેલાં કરું છું, હું બધી ડિઝાઇન્સ જોઈ લઉં છું અને મને જે ડિઝાઇન ગમે એ ડિઝાઇનના પ્રમાણે કયો મારો કોન્ટેન્ટ એમાં ફિટ થાય છે એ રીતે હું કરું છું. કેમ કે કોન્ટેન્ટ ટોપિક્સ ઓલરેડી રેડી છે, ઘણા બધા તો ટોપિક્સ તમે લોકોએ જ મને સજેસ્ટ કર્યા છે. સો ટોપિક્સ પછી ફિટ કરીશ અંદર, પહેલાં હું બધી ફ્રેમ્સ જોઈશ, મને કઈ ફ્રેમ વધારે ગમે છે એ સિલેક્ટ કરીશ. સો મેં એકચ્યુઅલી બે કેનવામાં કોન્ટેન્ટ બનાવી દીધા, હું એક જ બનાવવાની હતી. સો ધીસ ઇઝ વન એન્ડ ધીસ ઇઝ વન એન્ડ ધીસ ઇઝ વન, આ બે કમ્બાઈન થઈને તમને જલ્દી ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે, અને રીલ પણ એડિટ થઈ ગયો છે. સો નાવ લેટ સ્ટાર્ટ કુકિંગ, 5:40 થઈ ગયા છે. ઓકે સો ગાઈઝ, આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું, અને એનું રીઝન એ છે કે આ વ્લોગ એકચ્યુઅલી બહુ જ મોટો થઈ ગયો છે. મેં જસ્ટ જોયું કે હજી મારે 25 ક્લિપ્સ એડિટ કરવાની છે, અને મને નથી જોયું હતું કે તમે મોટો વ્લોગ જોઈને કંટાળી જાઓ, એટલે હું આનો સેકન્ડ પાર્ટ જલ્દી એક બે દિવસમાં પોસ્ટ કરી દઈશ. પણ આ વ્લોગ જોઈને જો તમને મજા આવી હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર કરજો. આઈ નો અમારું વર્ક રૂટીન હતું એટલું કંઈ ઇન્ટરેસ્ટિંગ નહોતું, બટ આ બસ એક વસ્તુ હતી તમને બતાવવા માટે જે તમે મને કીધું હતું કે બતાવજો. સો બેઝિકલી કેવી રીતે હું પોતાને મોટિવેટ કરીને રહું છું, રેગ્યુલરલી કેવી રીતે કામ કરું છું, રેગ્યુલરલી કેવી રીતે એકલા હોવા છતાં મેનેજ કરી લઉં છું, કે લોનલીનેસને દૂર રાખવા માટે કઈ કઈ વસ્તુઓ, કેવી રીતે દિવસને પ્રોડક્ટિવ અને બિઝી રાખું છું એ મારે બતાવવું હતું. સો આ બસ આટલો વ્લોગ અહીંયા સુધી, અને આનો સેકન્ડ પાર્ટ હું જલ્દીથી જલ્દી પોસ્ટ કરી દઈશ. પણ જો તમને આ જોઈને મજા આવી તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, ટેક કેર, સ્ટે સેફ.